नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल में आपनो हार्दिक स्वागत छे। गई कालना लेक्चर में आपणे प्रेपोजिशन नी व्याख्या अने अमुक प्रेपोजिशन जोया था। हवे आजना लेक्चर में आगळना प्रेपोजिशन जोईए। तो इनटू, ध्यान राखजो, इनटू एटले मां अंदर। जो मित्रों ध्यान राखजो, इन एटले अंदर अने इनटू एटले मां अंदर। तो इनटू क्यारे वपराय? के गतिदर्शक शब्दनी सामे। सुध्यान राखजो मित्रों, के गतिदर्शक शब्दनी सामे, के कोई वस्तु गति दर्शावता होय तो गतिदर्शक शब्दनी सामे इनटू वपराय छे। बाहर थी अंदरनी तरफनी गति साथे, बाहर थी के बाहर थी अंदरनी तरफ, अंदर तरफनी गति साथे साथे अने वस्तुना भाग पाड़वा माटे ने वस्तुना भाग पाड़वा माटे इनटू वस्तु। ध्यान जो मित्रों, के इन એટલે અંદર અને ઇનટુ પણ અંદર, પણ ઇન એટલે કે અંદર બેઠેલા સ્થિતિ દર્શાવવા માટે ઇન વપરાય, જ્યારે ઇનટુ ક્યારે વપરાય? કે ગતિ દર્શક શબ્દની સામે બહારથી અંદરની તરફ ગતિ દર્શાવતી હોય ત્યારે, અને કોઈ પણ વસ્તુના ભાગ પાડવા હોય તેટના માટે ઇનટુ વપરાય છે। એક્ઝામ્પલ જોઈએ, ધ ટીચર કેમ ઇનટુ ધ ક્લાસ। ધ્યાન રાખજો, ધ ટીચર came into the class। ध्यान रखो मित्रों, the teacher came into the class। शिक्षक वर्ग ની અંદર આવ્યા। શું કીધું? શિક્ષક વર્ગ ની અંદર આવ્યા। આવવાની, જે વર્ગ ની અંદર આવવાની શું થઈ? ગતિ દર્શાય, એટલા માટે into આવે છે। એક્ઝામ્પલ જોઈએ, the tiger jumped into the river। The tiger jumped into the river। ધ્યાન રાખજો મિત્રો, શું કીધું? વાઘે નદીમાં કૂદકો માર્યો। જે નદીમાં કૂદકો માર્યો, જે ગતિ દર્શાવી એને કાને into આવી। શું કીધું? વાઘે નદીમાં કૂદકો માર્યો। ધ્યાન રાખજો, the teacher came into the class। શિક્ષક વર્ગમાં આવ્યા। ધ ટાઈગર જમ્પ ઇનટુ ધ રિવર, વાઘે નદીમાં કૂદકો માર્યો। ધ મધર કટ ધ એપલ ઇનટુ ટુ। સેકન્ડ એક્ઝામ્પલ જો, ધ મધર કટ ધ એપલ ઇનટુ ટુ, કે માતાએ સફરજનના બે ભાગ પાડ્યા। જો ધ્યાન રાખજો મિત્રો, વસ્તુના ભાગ પાડવા હોય, શું કીધું? કે વસ્તુના ભાગ પાડવા હોય તો ઇનટુ આવે। તો ધ મધર કટ ધ એપલ ઇનટુ ધ ટુ, કે માતાએ સફરજનના બે ભાગ પાડ્યા। આઈ વેન્ટ ટુ ધ ટેમ્પલ્સ, આઈ વેન્ટ ટુ ધ ટેમ્પલ, હું મંદિરની અંદર ગયો। જે મંદિરની અંદર જે જવાની ગતિ દર્શાય એટલા માટે ઇનટુ આવ્યો। આગળ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, આ એક્ઝામ્પલ બધા નોટબુકમાં લખતા રહેજો। આગળ જોઈએ, ધ પ્રિન્સિપલ એન્ટર ધ ક્લાસ, ધ પ્રિન્સિપલ, ધ્યાન રાખજો મિત્રો, the principal entered the principal entered the enter into the class, કે the principal enter into the class। આવાની ગતિ તો એટલા માટે પણ into વપરાય છે। ધ્યાન રાખજો મિત્રો, હવે into ક્યારે વપરાય? કે into એટલે માં અંદર, કે ગતિ દર્શક જે શબ્દ હોય તેની સામે into વપરાય, કે બહારની અંદર તરફ ગતિ હોય અને વસ્તુના ભાગ પાડવા હોય તો ધ ટીચર એન્ટર ધ ક્લાસ, કે શિક્ષક વર્ગખંડની અંદર આવે। ધ ટાઈગર જમ્પ ઇનટુ ધ રિવર,
गति दर्शाई द मदर कट द एप्पल इन टू द के माताए सफरजन केला भाग पर बे तो बे वस्तु ना भाग करवा माटे पण इन टू वपराय छे तो मित्रों तमने आ इन टू मा खबर पड़ी गई असे के इन टू क्यारे वपराय तो हवे आओ एक बीजो प्रेपोजिशन एट जोईए तो विद्यार्थी मित्रों आमा तमने खबर पड़ी गई छे तो आ जे टॉपिक छे ए तमे नोटबुक ने अंदर लखी देजो अब एट आगनु प्रेपोजिशन से एट ध्यान रखो मित्र एट एट એટલે ને તરફ એટલે શું થશે ને તરફ તો એટ ક્યારે વપરાય અમુક સ્તર દર્શાવવા માટે ધ્યાન રાખજો મિત્રો પહેલો એટ નો ઉપયોગ થશે કે અમુક સ્તર દર્શાવવા माटे एट ओपराय के एट क्यारे ओपराय के अमुक स्तर दर्शावु होय चोक्कस स्तर दर्शावा माटे मित्रो एट वपराय से फादर इज एट होम तो पहेलो एग्जांपल लईए फादर इज एट होम ध्यान राखजो मित्रो શું કીધું અમુક સ્તર કે ચોક્કસ સ્તર દર્શાવવું હોય તો એટ વપરાય ફાધર ઇઝ એટ હોમ કે પિતાજી ઘરે છે શું થાય નોટ કે પિતાજી ઘરે છે ચોક્કસ સ્તર દર્શાવે કયો હોમ કે ચોક્કસ સ્તર દર્શાવે કે અમુક સ્તર દર્શાવવા માટે એટ વપરાય છે બીજો એક્ઝામ્પલ જોઈએ ધ સ્ટુડન્ટ્સ આર એટ સ્કૂલ the students are at school the students are at school વિદ્યાર્થીઓ અત્યારે શાળાએ છે શું કીધું the students are at school school એ સ્તર દર્શાવે school એ શું દર્શાવે સ્તર કે વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં છે કે વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં છે સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ્સ આર એટ સ્કૂલ વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં છે એક સ્તર દર્શાવવા માટે એટ વપરાય છે તો ધ્યાન જો એટ એટલે કે ને તરફ અમુક સ્તર દર્શાવવા માટે ફાધર ઇઝ એટ હોમ પિતાજી ઘરે છે ધ સ્ટુડન્ટ્સ આર એટ સ્કૂલ કે વિદ્યાર્થીઓ અત્યારે શાળામાં છે સ્કૂલ સ્કૂલ એ સ્તર દર્શાવ્યું એટલા માટે એટ આવ્યું એટ બીજો પોઈન્ટ અમુક સમય દર્શાવવામાં આવ્યો હોય શું કીધું અમુક સમય દર્શાવવામાં આવ્યો હોય કે અમુક સમય દર્શાવવામાં આવ્યો હોય ત્યારે શું વપરાય છે એટ વપરાય છે કે સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એટ 7 am ધ્યાન રાખજો મિત્રો સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એટ 7 am કે વિદ્યાર્થીઓ 7 વાગે શાળામાં જાય છે આ 7 am એ શું દર્શાવે મિત્રો સ્તર સમય દર્શાવવામાં આવ્યો અને એટલા માટે આપણે એટ વપરાવવામાં આવ્યો ત્રીજો પોઈન્ટ આમાં જોઈએ કે કોઈ દિશા બતાવવા માટે તો આમાં તમને કહે કે અમુક સ્તર દર્શાવવા માટે કે કોઈ દિશા બતાવી હોય કે દિશા દર્શાવવા માટે દિશા દર્શાવવા માટે એટ વપરાય ધ્યાન રાખજો પહેલો કીધો અમુક સ્તર દર્શાવવો હોય તો અમુક સમય દર્શાવવો હોય તો દિશા બત પ્લીઝ લુક એટ ધ સ્કાય પ્લીઝ લુક એટ ધ સ્કાય કે મહેરબાની કહીને આકાશ તરફ જો કોઈ દિશા બતાવી હોય તો એના માટે પણ શું વપરાય છે એટ વપરાય છે હવે સમયના ભાગ સાથે કે અમુક સમયનો ભાગ હોય કે સમયના ભાગ સાથે
at वपराय से, जब के at noon, at night, at midnight, at noon, at night, at midnight. अब ध्यान रखो मित्रों, शू कीधु के एट क्यारे वपराय, के दिशा दर्शा माटे, प्लीज लुक एट द स्काय त्यारे पण एट वपराय छे, समय ना भाग साथे एट नून एटले के बपोरनो समय होय, एट नाइट रात्रे, अने एट मिडनाइट के मध्य रात्रि नो समय होय त्यारे पण शू वपराय छे, एट वपराय छे. एक एग्जांपल लईए के we eat at noon every day. ध्यान रखो, we eat at noon every day. और ध्यान रखो, we at noon at every day. कि हमें दररोज बपोरे खाइए छे, जे बपोरनो समय कीधो at noon. શું કીધું? આપણે સમયના ભાગ સાથે દર્શાવ્યું હોય કે સમયનો ભાગ દર્શાવ્યો હોય, આમાં બપોરનો સમય દર્શાવે છે, એટલા માટે મિત્રો એટ નોન આવ્યો એટલે એટ આવશે. તો આટલા એટમાં તમને ખબર પડી ગઈ છે કે અમુક સ્થળ દર્શાવવાનું. વિદ્યાર્થી મિત્રો, આ નોટબુકમાં ઉતારતા જજો એટલે તમને ખબર પડી ગઈ કે અમુક સ્થળ દર્શાવવા માટે અમુક સમય દર્શાવવામાં આવ્યો, કે સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એટ 7 am, અથવા દિશા દર્શાવી હોય, કોઈ સમયનો ભાગ દર્શાવ્યો તો એટ વપરાય. હજુ પણ એટ કે કલાક સાથે, ધ્યાન રાખજો મિત્રો, શું કીધું આગળ? કે કલાક સાથે, કે કલાક સાથે પણ એટ વપરાય છે. કલાક સાથે પણ એટ વપરાય, સરાસર કલાક સર, એટ 6 ઓક્લોક, એટ 10 ઓક્લોક, જોજો, એટ 6 ઓક્લોક, એટ 10 ઓક્લોક, કે જ્યારે કલાક દર્શાવવામાં આવે હોય ત્યારે પણ શું વપરાય છે? એટ વપરાય છે. આઈ વિલ ગો ટુ ઓફિસ એટ 9 ઓક્લોક. ત્યાર પછી આઈ વિલ ગો ટુ ઓફિસ at 9 o'clock. જો ધ્યાન, 9 o'clock જ્યારે કલાક દર્શાવ્યો એટલા માટે શું આવ્યો? at. અથવા we go to the playground at 6 o'clock. we go to the playground at 6 o'clock. at 6 o'clock every day. તો મિત્રો ખબર પડી જાય છે કે એટ ક્યારે વપરાય. કોઈ ચોક્કસ સ્થળ દર્શાવ્યું હોય ત્યારે એટ વપરાય છે, પછી દિશા દર્શાવવા માટે, સમયના ભાગ દર્શાવવા માટે, અથવા કલાક દર્શાવવા માટે પણ એટ વપરાય છે. કલાક એટલે કે એટ 6 o'clock હોય, એટ 10 o'clock હોય, ત્યારે પણ મિત્રો એટ વપરાય છે. આઈ વિલ ગો ટુ ઓફિસ એટ 9 o'clock. આ 9 o'clock કલાક દર્શાવે છે એટલે આ ટાઈમ, આ 6 o'clock કલાક દર્શાવે છે એટલા માટે એ આવ્યું. અને આમાં સમયના ભાગ સાથે કે નૂન એટલે કે બપોરનો સમય દર્શાવે છે, ત્યારે કે વી ઈટ એટ નૂન એટલે કે બપોરનો સમય દર્શાવે એટલા માટે એ. તો વિદ્યાર્થી મિત્રો, એટ ક્યારે વપરાય એના વિશે તમને ખબર પડી ગઈ હશે. અને ધ્યાનથી આજે મેં જે આ એટ શીખવાડ્યું એ તમે એટલા ટોપિક તમારી નોટબુકમાં લખતા રહેજો. હવે આજે બીજો આવો એટ સિવાય બીજો પ્રેપોઝિશન અબાઉ ભણીએ. ઇન્ટુ, એટ અને અબાઉટ. અબાઉટ ને ઉપર સર, ધ્યાન રાખજો મિત્રો, ઓન એટલે ઉપર અને અબાઉટ એટલે પણ ને ઉપર. પણ ઓન એટલે કે સપાટીને અડીને જે વસ્તુ હોય ત્યારે એના માટે ઓન વપરાય છે. અબાઉટ એટલે કે કોઈ એક વસ્તુ ઉપર, ધ્યાન રાખજો, કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ટીંગાડેલી કે લટકાવેલી હોય, કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ
टिंगाडेली के अद्दल अटकावली हुआ है, टिंगाडेली के अद्दल, टिंगाले के अद्दल लटकावेली और वेली और त्यारे अपाउ वपराय से थाव परिकेश विद्य अबाउ क्या है वपराय के कोई एक वस्तु पर बीजी वस्तु टिंगाडेली के अद्दल अटकावेली हो तेरे अबाउ वपराय जब कौन क्या है वपराय के एक वस्तु नहीं ऊपर बीजी वस्तु हो तेरे ऑन वपराय अने अबाउ એટલે કે ની ઉપર પર એક વસ્તુ ની ઉપર બીજી વસ્તુ ટિંગાડેલી કે અદ્દલ અટકાવી હોય ત્યારે અબાઉ વપરાય છે જોઈએ ધ પિક્ચર ઇઝ અબાઉ ધ વોલ ધ પિક્ચર્સ ધારો શું કહ્યું ધ પિક્ચર ઇઝ અબાઉ ધ વોલ અબાઉ ધ વોલ શું કીધું The picture is about the wall. चित्र दीवाल पर लटका लगाड़ेलू छे अथवा लटकावेलू छे आनो अर्थ એવો થાય કે ચિત્ર દીવાલ પર લગાડેલો છે કહો પરગે મિત્રો કે કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ટિંગાડેલી કે અદ્દ લટકાવેલી હોય ત્યારે એના માટે અભાવ વપરાય છે ધ પિક્ચર ઇઝ અબાઉટ ધ વોલ ચિત્ર દીવાલ ઉપર લગાડેલું છે આગળ બીજો કે ધ ફેન ઇઝ અબાઉટ ધ સેલિંગ ધ ફેન ઇઝ અબાઉટ ધ ધ્યાન આપજો મિત્રો ધ ફેન ઇઝ અબાઉટ ધ सेलिंग એટલે કે સત સેલિંગ એટલે કે સત કે સત ઉપર ધ્યાન આપજો મે શું સત ઉપર પંખો ટિંગાડેલો છે આ સત છે અને એની ઉપર પંખો ટિંગાડેલો હોય ત્યારે પણ શું આવશે અબાઉ આવશે ધ સ્કાય ઇઝ અબાઉ અવર હેડ ધ sky is above the sky is above our head above કે સૂર્ય આપણા માથા ઉપર છે શું કીધું કે સૂર્ય છે એ ક્યાં છે આપણા માથા ઉપર છે એટલા માટે કે ઉપર અભાવ આવે છે તો મિત્રો અભાવ ક્યારે આવે કે કોઈ એક વસ્તુ પર બીજી વસ્તુ ટિંગાડેલી હોય કે અદ્દ લટકાવી હોય ત્યારે તેના માટે અભાવ વપરાય છે ધ પિક્ચર ઇઝ અબાઉટ ધ વોલ ચિત્ર દીવાલ પર લગાડેલો છે ધ ફેન ઇઝ અબાઉટ ધ સીલિંગ પંખો સીલિંગ ઉપર લટકાશ ધ સ્કાય ઇઝ અબાઉટ અવર હેડ સૂર્ય આપણા માથા ઉપર છે આગળ થી વધુ માટે પણ ધ્યાન રાખજો મિત્રો થી વધુ માટે પણ શું વપરાય અભાવ વપરાય છે કે થી વધુ હોય તેના માટે પણ અભાવ ફાઈવ સ્ટુડન્ટ્સ ગેટ અબાઉટ 90 માર્ક્સ ધ્યાન રાખજો ફાઈવ સ્ટુડન્ટ્સ ગેટ અબાઉટ સોરી મિત્રો કે ફાઈવ સ્ટુડન્ટ્સ ગેટ અબાઉટ got five students get about 90% marks के five students get about 90% mark के पांच विद्यार्थियों 90% करता वधारे marks से કેટલા પાંચ વિદ્યાર્થીઓના 90% કરતા પણ વધારે માર્ક્સ છે ત્યારે પણ અભાવ આવે છે તો વિદ્યાર્થી મિત્રો જોઈ લે કે અભાવ ક્યારે આવે કે ની ઉપર હોય ત્યારે અભાવ વપરાય છે ઓન એટલે સપાટી ને અડીને વસ્તુ હોય ત્યારે ઓન વપરાય જ્યારે અભાવ એટલે પણ ઇનો અર્થ પણ ની ઉપર થાય છે મતલબ કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ટિંગાડેલી કે અદ્દ લટકાવી હોય ત્યારે અભાવ વપરાય છે ધ પિક્ચર ઇઝ અબાઉટ ધ વોલ કે ચિત્ર દીવાલ ઉપર લગાડેલો છે ધ ફેન ઇઝ અબાઉટ ધ સીલિંગ પંખો સીલિંગ ઉપર લટકાવેલો છે ધ સ્કાય ઇઝ અબાઉટ ઓવરહેડ સૂર્ય આપણા માથા ઉપર છે અને થી વધારે વસ્તુ હોય ત્યારે પણ અભાવ વપરાય છે ફાઈવ સ્ટુડન્ટ્સ ગેટ અબાઉટ 90
परसेंटेज मार्क्स के पांच विद्यार्थियों ना मार्क्स 90% करता વધારે છે। तो विद्यार्थी मित्रों तुमने अभाव विषय पण खबर पड़ी गई हशे। आ अभाव नी डेफिनेशन्स अभाव क्यारे वपराय अने ना एग्जांपल छे के तमे नोटबुक मां उतारी देजो अने तेनो रिविजन વધારે વધારે કરશો। तो विद्यार्थी मित्रों આજના લેક્ચર માં તમારે જે આજના ત્રણ પ્રેપોઝિશન ભણ્યા ઇનટુ एंड अने अबाउ आ त्रणे प्रेपोजिशन तमने खबर पड़ी गई हशे। हवे आ त्रणे प्रेपोजिशन तमे आज घरे तेरे नोटबुक में उतारी अने तेनो अभ्यास करजो अने आवती काले आपणे बीजा आवा प्रेपोजिशन साथे फरी मळशुं। अस्तु।